चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए।
ये कहीं बड़ा थई गया ये बड़ा सगुण नी अंदर माया नी अंदर ज गमन करी नी गए पण जगत नो जे जीवात्मा छे अंश आत्मा छे ये अंश आत्मा नो उद्धार करवा माटे कोई नथी आवेलो उद्धार कोण करी सके जेने आ जगत नी रचना करी જેના અંતર સ્વરૂપ માંથી આ અંશનું ઉપાર્જન કર્યું એ જ દયાળુ બીજા સ્વરૂપે વિશ્વનો ઉદ્ધાર કરવા માટે આવે અને અમારા જે ગુરુવર્ય રવિચરણદાસ માસ અમારા સીએ આજે સુંદર જે નામકરણ આપ્યું વિશ્વ ઉદ્ધારક પ્રણંગી પ્રાગટ્ય મહોત્સવ અને પાછળનો આશય જ અને એમણે સમજાવ્યું કે જીવનભાઈ અત્યાર સુધીમાં જે કોઈ પણ પુરુષો થયા પણ અવતારી પુરુષો થયા પણ સગુણના માયાની અંદર રમણ કરીને ગયા અને સગુણના સિદ્ધાંતો સમજાવી ગયા જે સગુણથી રહેલો જે નિર્ગુણ સિદ્ધાંત અને નિર્ગુણ સિદ્ધાંતની પણ જે સકટા સિદ્ધાંત જે કૈવલ્ય કરતાનું પોતાનું એ બીજું અદ્વૈત સ્વરૂપ એ સ્વરૂપ લઈને જ પોતે દયારો આ જગતમાં પૃથ્વી ઉપરના નહીં પણ 14 લોકના જીવાત્માને અંશ આત્માને આ માયાના બંધનમાંથી મુક્ત કરવાને માટે પોતે જ એક મહાન અવ્યક્ત વિભૂતિનું એક દિવ્ય પુત્રું લઈને પુટગર લઈને નિરંજન ધામથી લઈને 21 ધામ સુધીના દૈવી ધામોને ચેતાવીને આ જમ્મુ દ્વીપની અંદર સંવંત 1829ના માસુર બીજના શુભ દિને તેઓ પ્રગટ થયા. પ્રગટ થવાનું પાછળનું મૂળ કારણ ગ્રંથોનો ઘણો બધો વિરોધ કરવામાં આવેલો છે અત્યારે મારે કેવું નથી પણ માતા હેતાબાને મળ્યા ગર્ભયોનીમાં આવ્યા સિવાય માતા હેતાબાને મળ્યા અને 7 વર્ષની ઉંમરમાં જ વિજ્ઞાન શક્રપણીદીપ 56 નામનો ગ્રંથ એમણે રચી લીધો. આ ગ્રંથની અંદર હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારું સ્વરૂપ કેવું છે, મારું આવવાનું પ્રયોજન શું છે અને આ જંબુ દ્વીપની અંદર ગુરુની જે પ્રણાલિકા ચાલતી આવેલી છે એ પ્રણાલિકા ચાલવાને માટે ચાલતી રાખવાને માટે અને 7 વર્ષની ઉંમરે કૃષ્ણ સ્વામી અને જેઓ 750 વર્ષની ઉંમરના હતા એ કૃષ્ણ સ્વામી મહારાજને એવો ગુરુ કર્યા અને એમની એ જ્ઞાનની પીપાસા સમજાવવાને માટે દયારુએ 21 ધામોથી લઈને 105 વર્ષ સુધી આ જંબુ દ્વીપની અંદર વિચરણ કર્યું. એમનું જ્ઞાન જીવાત્માને આ ભવના બંદરમાંથી ફાળગટ કરવાનું છે. દુનિયાનો કોઈ જીવ એવો નથી કે એને ચેતાવ્યા નથી. જગતના લોકોને એમણે અઢાળ ગ્રંથો રચીને એમના જગતના જીવોને જ્ઞાનની પીપાસા સંતોષી છે. એવા દયારૂના આજે 251મો પ્રાગટ્ય મહોત્સવ દિવસે આપણે ભેગા મળી આપ સૌને એમના કૈવલ્ય જ્ઞાન પ્રકાશનો ભાવનો આપના અંતસ્કરણની અંદર સતત વળસતો રહે, એમની કરુણા સતત વળસતી રહે, એમનો ઉદ્ધારક આપણા જીવનમાં પણ થાય અને જે જેઓ ભાઈઓ અહીંયા આ પરમગુરુ વિશ્વ ઉદ્ધારક પરમગુરુ પ્રગટ મહોત્સવમાં જે જે ભાઈઓ ગામના અને દૂર દૂરથી આવેલા ભાઈઓ જે જોડાયા છે એમનો પણ ઉદ્ધાર થાય એવી મારી એમને કરુણા સાગર ભગવાનને વિનંતી કરું છું. તો આપણે શુભ શરૂઆત કરીએ. તેમજ કરુણા સાગર ભગવાન કી જય. પ્રથમ પરમ ગુરુ ને નમો કરતા સંબંધે આપણે પોપતિ જાણ કે તો જગ બંધનાયતિ જન કો તન મન કિયે વિહાર મહાવિકત કરી કારમા પ્રગતિ દીન દયા તો અનંત બ્રહ્માંડ કે વિભૂત પ્રગત કે હસંજો કન્ય પરમ ગુરુ કોમી પર અવશ્ય કરણ કો મોક્ષ પરમ ગુરુ કુબેર આયે
मारा गुरु जी ना हे कुबेर स्वामी ना बार जावो परवानो परम गुरु भी पासे रे